ઉડાન વિદ્યાલય વિષય અંગ્રેજી એની અંદર બાળક મિત્રો તમને પાઠ્યપુસ્તકની અંદર જ્યારે તમારા યુનિટ 6 પૂરા થાય એ પછી પરિશિષ્ટ આપ્યા છે જેની અંદર આપણે આકારો એટલે કે શેપ્સ ના નામ શીખી ગયા એ જ પ્રમાણે પરિશિષ્ટ માં બીજો આજે આપણે લઈએ છીએ વેજીટેબલ્સ V E G E T A B L E S વેજીટેબલ્સ એટલે શાકભાજી એટલે કે આપણે આગળ આપડા ઇંગ્લિશ ની અંદર આપણે શાકભાજીના નામ શીખી જ ગયા છીએ પણ એ કેટલાક જ હતા એમાં એ તો છે જ પણ એ ઉપરાંત આપણા નોલેજ માટે બીજા વધારાના કેટલાક શાકભાજીના નામ આપણે જોઈએ બરાબર આમાંથી કેટલાક એવા હશે કે કદાચ તમે ન પણ જોયા હોય ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે તમને એડવાન્સમાં જ કહી દઉં જેમ કે ડ્રમસ્ટિક એટલે કે સરગવો તમે ના જોયું હોય તો તમારી મમ્મીને લાવીને કહેજો કે ભાઈ મમ્મી તું સરગવો બજારમાંથી લેતી આવ અને તમે જોજો આપણે જે શાકભાજી ખાઈએ છીએ વાપરીએ છીએ તો એના થોડાક નામ તો આપણને આવડવા જોઈએ હવે તમે મોટા થયા તો થોડું પુસ્તકનું જ્ઞાન તો ખરું જ એનાથી થોડુંક વધારે જ્ઞાન પણ આપણે લેવું જોઈએ જેમ કે પહેલું છે અહીંયા જી ઓ યુ આર ડી ગોડ એટલે કે દૂધી અહીંયા આપણે દૂધી દોરી છે હવે જી ઓ યુ આર ડી ગોળ એટલે દૂધી પણ થાય ગળ એટલે તુર્યું પણ થાય અને ગાઢ એટલે કે ગલકું પણ થાય એટલે કે જી ઓ યુ આર ડી ગાઢ સ્પેલિંગ એક જ ઉચ્ચાર એક જ પણ અર્થ એના ત્રણ થાય દૂધી તુર્યું અને ગલકું ત્યારબાદ આ તો આપણે જોઈ ગયા છીએ શેનું ચિત્ર છે કોબીજનું સી એ ડબલ બી એ જી ઈ કેબેજ એટલે કોબી અથવા કોબીજ તમે જે કહેવું હોય ત્યારબાદ આ શેનું ચિત્ર છે બાળક મિત્રો ફુલાવરનું અથવા ફૂલેવર તમે જે કહેતા હોય એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ કોલીફ્લાવર સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર કોલીફ્લાવર એટલે કે ફુલાવર ત્યારબાદ કારેલું જનરલી બધા બાળકોને નહીં જ ભાવતું હોય એને આપણે અંગ્રેજીમાં શું કહીએ બાળક મિત્રો ખબર છે બીટર ગોર્ડ એટલે કે આ ગોર્ડનો સ્પેલિંગ તો આપણે તૈયાર કરી દીધો છે જી ઓ યુ આર ડી એની આગળ બીટર લગાવી દેવાનું બી આઈ ડબલ ટી ઈ આર બીટર ગોર્ડ એટલે કે કારેલું ત્યારબાદ લસણ લસણ તો બધાએ જોયેલું હોય એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ગાર્લિક જી એ આર એલ આઈ સી ગાર્લિક એટલે કે લસણ ત્યારબાદ છે આ શેનું ચિત્ર છે બાળક મિત્રો બટાકાનું એ તો બધાને ખબર હશે એને આપણે પોટેટો કહીએ પી ઓ ટી એ ટી ઓ એ આપણે જોઈ ગયા છીએ ત્યારબાદ આ છે રીંગણ એ પણ આપણે જોઈ ગયા છીએ બી આર આઈ એન જે એ એલ રીંજર એટલે કે રીંગણ કેટલાક જે નવા છે એને આપણે ધ્યાનથી જોઈશું ત્યારબાદ આ શેનું ચિત્ર છે ડુંગળીનું તો એને આપણે કહીએ છીએ અનિયન ઓ એન આઈ ઓ એન અનિયન એટલે કે ડુંગળી ત્યારબાદ આપણે આ છે આદુ અત્યારે શિયાળો છે લગભગ બધા આદુવાળી ચા પીતા હોય તો એ આદુને અંગ્રેજીમાં શું કહીએ આપણે જિંજર જી એલ આઈ એન જી ઈ આર જિંજર એટલે કે આદુ ત્યારબાદ અત્યારે તો બધા બાળક મિત્રોને ગાજરનો હલવો બહુ ભાવે તો ગાજરને આપણે અંગ્રેજીમાં શું કહીએ કેરટ સી એ ડબલ આર ઓ ટી કેરટ એટલે કે ગાજર ત્યારબાદ અત્યારે જો બજારમાં મૂળો મળે છે જો આમાંથી કોઈ પણ સબ્જી તમને ના જોઈ હોય ને તો તમે તમારા ઘરે કહી શકો છો કે ભાઈ મને આ લાવીને બતાવો રેડિસ આર એ ડી આઈ એસ એચ રેડિસ એટલે કે મૂળો ત્યારબાદ છે આ શેનું ચિત્ર છે ટામેટાનું એ તો બધાને ખબર છે ટી ઓ એમ એ ટી ઓ ટોમેટો એટલે કે ટામેટું પછી છે મરચા તો સી એચ આઈ ડબલ એલ વાય ચીલી એટલે કે મરચું હવે જો બાળક મિત્રો મમ્મી સબ્જી બનાવે દાળ બનાવે તો એની ઉપર શું નાખે છે કોથમીર નાખે છે હે ને કોથમીરની ચટણી પણ બને તો એ કોથમીરને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ કોરિએન્ડર શું કહીએ છીએ કોરિએન્ડર અને એનો સ્પેલિંગ થાય છે સી ઓ આર આઈ એ એન ડી ઈ આર તમને મોટો લાગે તમને અઘરો લાગે તો એના ભાગ પાડી દેવાના કે સી ઓ આર આઈ એ એન ડી ઈ આર કોરિએન્ડર એટલે કે કોથમીર એવી જ રીતે અત્યારે તો મેથીના ઢેબરા બનાવતા હશે મેથીના ગોટા બનાવતા હોઈએ મેથી રીંગણની કઢી બનાવતા હોય કે મેથી મેથીને અંગ્રેજીમાં શું કહીએ છીએ તો મેથીને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ફેન્યુગ્રીક શું કહીએ છીએ ફેન્યુગ્રીક
એટલે કે F E N U G R E K મે જો બાળક મિત્રો અત્યારે લગભગ બધી જ સબ્જી આમાં જે છે ને બધી જ સબ્જીઓ તમને બજારમાં મળી દે તો ઘરે તમારા ઘરે વાળા પરથી એ સબ્જીઓ લાવતા પણ હશે તો તમારે સ્પેલિંગ બોલ તૈયાર પણ કરવાના અને જેવું એ સબ્જી લાવે તો એ બોલે જવાનું જેથી તમને સરસ સરસ પ્રેક્ટિકલ નોલેજ સાથે તમને રિવિઝન થઈ જશે તો F E N U G R E K ફેનુગ્રીક એટલે કે મેથી ત્યારબાદ છે પાલક પાલક આપણા ઘરે લાવતા હોય પાલકનો સૂપ બને પાલકના પણ પકોડા બને બરાબર તો પાલકની અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ સ્પિનચ S P I N A C H શું કહેવાય છે S P I N A C H સ્પિનચ એટલે કે પાલક ત્યારબાદ છે જો હવે પોટેટો એટલે કે બટાકા આપણે કહીએ ને P O T A T O પોટેટો એટલે કે બટાકા એની આગળ સ્વીટ લગાવી દો S W E E T પછી P O T A T O સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયું સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયું ત્યારબાદ ગ્રીન બીન્સ આપણે ફણસી ચોળી આપણા ઘરે લાવતા હોઈએ છીએ તો એને આપણે શું કહીએ છીએ ગ્રીન બીન્સ એટલે કે G R E E N ગ્રીન ગ્રીન નો સ્પેલિંગ બધાને આવડતો છે B E A N S B E A N S ગ્રીન બીન્સ એટલે કે ફણસી કહીને ચોળી પણ કહીએ ત્યારબાદ છે કાકડી સલાડમાં કામમાં લાગે એને આપણે કહીએ છીએ કુકુંબર C U C U C U M B E R કુકુંબર એટલે કે કાકડી ત્યારબાદ છે બાળકની ફેવરિટ સબ્જી બધા બાળકોને ભાવે ભીંડાની સબ્જી હે ને એને આપણે શું કહીએ છીએ રેડિશ ફિંગર L A D Y પછી આ રીતે એપોસ્ટ્રોફી S બનાવવાનો આ રીતે ઉપર લીટું કરીને S બનાવ્યું ને એને એપોસ્ટ્રોફી S કહેવાય અને ફિંગરનો સ્પેલિંગ તો બધાને આવડતો હોય F I N G E R લેડીઝ ફિંગર એટલે કે ભીંડા ત્યારબાદ છે ડ્રમસ્ટિક એટલે કે સરગવો તમે કાલે મમ્મી સાથે બજારમાં ગયા હશો તો તમે જોયું હશે કે લાંબી લાંબી સોટી હોય ને એવી કોઈક સબ્જી હોય છે આટલી તમારા ઘરે એની કદાચ સબ્જી બનાવતા હોય ઘણા સરગવાનો સૂપ પણ પીતા હોય છે તો એને આપણે કહીએ છીએ ડ્રમસ્ટિક ડી આર યુ એમ એટલે કે ડ્રમ ડી આર યુ એમ એટલે ડ્રમ અને સ્ટિક એસ ટી આઈ સી કે ડ્રમસ્ટિક એટલે કે સરગવો પછી નાના બાળકોને વટાણા તો ખૂબ ભાવે ભાવે કે ના ભાવે તો એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ગ્રીન પીસ શું કહીએ છીએ ગ્રીન પીસ જી આર ઈ એન પી ઈ એ એસ ગ્રીન પીસ એટલે લીલા વટાણા જનરલી પીસ શબ્દ વપરાય છે વટાણા માટે અહીંયા આપણે ચોપડ કરી છે કે લીલા વટાણા પણ હોય અને સૂકા વટાણા પણ હોય હે ને અત્યારે જે બજારમાં મળે છે લીલા વટાણા સૌથી વધુ મળે અત્યારે તો એને આપણે કહીએ છીએ ગ્રીન પીસ જી આર ઈ એન પી ઈ એ એસ ગ્રીન પીસ એટલે કે લીલા વટાણા તો આ હતા બાળક મિત્રો સબ્જીઓમાંથી કેટલા વેજીટેબલ્સના નામ તો આશા રાખું આ તમારે બધાએ તૈયાર પણ કરવાના છે અને તમારી અંગ્રેજી વિષયની નોટમાં આને લખવાના પણ છે અને બધા જ બાળકોએ આ બધા જ સ્પેલિંગો તૈયાર કરી દેવાના રહેશે.